બારડોલી નગરપાલિકાના નગરસેવક દ્વારા બાંધવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામના મામલામાં નવો વળાંક આવ્યો છે. ભીમસિંહ પુરોહિતની સાથે ભાજપના અન્ય 9 નગરસેવકોએ ભેગા થઈ બારડોલી પ્રાંતને આવેદનપત્ર આપ્યું હતું. બારડોલી નગરમાં બાંધવામાં આવેલ તમામ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા સાથેનું આવેદન આપતા ભાજપના જ નગરસેવકો અને હોદ્દેદારોએ ગેરકાયદેસર બાંધકામ કર્યા છે તેવો આક્ષેપો કર્યા હતા. બારડોલી નગરપાલિકાના ભાજપના શાસનમાં જ બે જૂથ છેલ્લા ઘણા સમયથી જોવા મળ્યા છે અને ભાજપ જ ભાજપની સામે વિપક્ષની ભૂમિકામાં જોવા મળ્યું છે. બારડોલી નગરમાં આચાર્ય તુલસી માર્ગ પર ગટર સમિતિના ચેરમેન ભીમસિંહ પુરોહિત દ્વારા બાંધવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામ મામલે એક નવો વળાંક આવ્યો હતો. ભીમસિંહ પુરોહિત દ્વારા નગરમાં બાંધવામાં આવેલા 550થી વધુ બાંધકામ ગેરકાયદેસર છે, જેને તાત્કાલિક અસરથી દૂર કરવા બાબતનું એક આવેદન બારડોલી પ્રાંત કલેક્ટરને આપ્યું હતું અને નગરપાલિકાના 5 અલગ અલગ સમિતિના ચેરમેન સહિત 9 ભાજપના નગરસેવકો ભીમસિંહ પુરોહિત સાથે જોડાઈને વિરોધ વ્યક્ત કર્યો હતો. આજે પણ જે જિલ્લા ઘણા સમયથી એટલે કે એક અઠવાડિયાથી જે દબાણનો ઇસ્યુ, જે વ્યક્તિગત મતભેદો છે અંદર એ બાબતે જનતાનગર સોસાયટીએ પણ ધરણા કરેલા. જનતાનગર સોસાયટીની જે માગણી હતી એ પ્રમાણે દબાણ હટાવવા માટે ચીફ ઓફિસરશ્રીને એમના નિયમ અનુસાર કાર્યવાહી કરવા માટે સૂચના કરેલ. પરંતુ જેનું દબાણ તૂટતું હતું એ વ્યક્તિનો ગઈકાલે રાજપુરોહિત કરીને વ્યક્તિ છે, એમના ફોન પર આવ્યું, મને સાંભળવાની પૂરતી તક આપી નથી. એટલે અમો દ્વારા નગરપાલિકાને કહ્યું છે કે ભાઈ એને સાંભળવાની પૂરતી તક આપી અને નિયમ અનુસાર કાર્યવાહી કરી. એમને પણ આજે એક આવેદનપત્ર અમોને અત્રે રજૂ કરેલ છે. એમાં જે કંઈ મુદ્દાઓ એમને રજૂ કર્યા છે એમાં કે નિયમ અનુસાર જે તોડવા પાત્ર કે કોર્પોરેશનની કાર્યવાહી કરવા પાત્ર થશે એના માટે અમે આજે જ એમને સૂચિત કરશું. નહીં, જે હાઈકોર્ટના હુકમ્સ છે એનો અભ્યાસ કરી અને જો એમાં દાખલા તરીકે કન્ટેમ્પ્ટ થતી હશે તો એ બાબતે નગરપાલિકાને સૂચિત કરશું એ બાબતે કાર્યવાહી કરવા માટે. નહીં, એમાં એ જે તે વ્યક્તિ રાજપુરોહિત છે એમનો ફોન આવેલો મારા પર કે સાહેબ મને સાંભળવાની તક આપી નથી. એટલે આપણે નગરપાલિકાને એવું કહ્યું પૂરતા એમને સાંભળી લો, પછી નિયમ અનુસાર કાર્યવાહી કરો. નહીં, હવે નગરપાલિકા ડિસાઇડ કરશે ક્યારે એમને તોડવું છે, એ અમારો રોલ નથી. અમારો રોલ ખાલી લો એન્ડ ઓર્ડર પૂરતો છે. બધું સેમ જ બોલી જાય. આજે સાહેબ નગર ની અંદર મારા ખરેખર તો પહેલા બારડોલી પ્રાંત સાહેબને ધન્યવાદ આપવા પડે કે ખરેખર બારડોલીના હિતે શું એક અધિકારી જે અમને મળેલા છે અને એ અધિકારી સાહેબને અમે તમામ પબ્લિક વતી અમે આવેદનપત્ર એમ આપીએ છીએ કે સાહેબ ખરેખર તમારી કામગીરી જે છે તે સરાહનીય છે અને એ કામગીરીને તમે આગળ વધારો એના માટે અમે તમારી પાછળ છીએ. અમે તમને પ્રોત્સાહન આપવા માટે જ આવેદનપત્ર આપીએ છીએ કે બારડોલી નગરની અંદર જે આવેલા તમામ ગેરકાયદેસર બાંધકામો જેની પરવાનગી નથી તે તમામ બાંધકામો લગભગ બારડોલી નગરપાલિકાની અંદર અમે 2015 પછી ચૂંટાઈ ગયા પછી 500થી વધારે 550 જેટલા કામો છે એ તમામ કામોને તાત્કાલિક ધોરણે તમારે આજથી જ એને ઓર્ડર કરીને દૂર કરો એ આપ સાહેબને અમે આવેદનપત્ર અપાવ્યા છે. એ ઉપરાંત નગરની અંદર જે બાંધકામો ચાલી રહ્યા છે, ભાજપ કાર્યાલય સામે બાંધકામ ચાલે છે, એની અંદર કારોબારી ચેરમેન પોતે સાયલેન્ટ પાર્ટનર છે, અમારા નગરના પ્રમુખશ્રી છે તે બી અંદર પાર્ટનર છે. આ ઉપરાંત કારોબારી ચેરમેન રાજેશભાઈ પટેલનું જે પોતાનું જે લોટેસ ગ્રાઉન્ડ ઉપર બાંધકામ ચાલે છે તે બાંધકામ કયા આધારે બાંધકામ થયું તે તો અમને ખબર જ નથી. એ બાંધકામની હજુ તો એને નહીં થયું તે પહેલાં એની ઉપર બાંધકામ થઈ જાય છે. બાંધકામ થઈ ગયા પછી એમની પરવાનગી મળી જાય છે અને પરવાનગી મળે કેવી રીતે, બાંધકામ થઈ જાય કાયદા મુજબ કોઈ પરવાનગીનો જોગ નથી, છતાં પણ એમને પરવાનગી મળી ગયેલી છે. તેથી એમણે સત્તાનો દુરુપયોગ કર્યો છે, સત્તા પરથી દૂર કરે અને એમના દ્વારા અને નગરપાલિકાના પ્રમુખશ્રીએ એમના દ્વારા અને નગરપાલિકાના ચેરમેન ચીફ ઓફિસર દ્વારા જે નગરપાલિકામાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એ ભ્રષ્ટાચારને નાબૂદ જડમૂળથી બહાર પાડીએ અમે અને ભ્રષ્ટાચારનો વિરોધ કરીએ છીએ અને એમના દ્વારા જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તે તમામ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડ્યો અમે. ત્યારે ગઈકાલે અમારા પોતાના ઉપર એક્શન લેવામાં આવે છે કે તમે આ એક્શન લેવાનું કારણ એ છે કે ભ્રષ્ટાચારને
દબાવવા માટે અમારી પર એક્શન લેવાનો છે, પણ એમનું પોતાના ભ્રષ્ટાચારો દબાવવાના નથી. અમે પૂરેપૂરી લડત આપીશું અને અમે મોવડી મંડળને બી જાણ કરીશું, ઠેઠ પરદેશ સુધી જાણ કરીશું, અને પરદેશ અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે પરદેશ એમાં સંપૂર્ણ પગલાં લેશે. આ ઉપરાંત જો અમારી માન્યતા માનવામાં આવી તો અમે તમામ કાઉન્સિલર નવે નવ કોટ બારડોલ નગરપાલિકાના કાઉન્સિલરો અમે અમારા હોદ્દા પરથી રાજીનામું આપી દઈશું કે આને તાત્કાલિક દૂર કરો, નહીં તો અમને વાંધો નથી.